नमस्कार दर्शक मित्रों, હું છું પિનલ. સુરત ચેનલના સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. જયપુરની 5 સ્ટાર હોટલમાં મુંબઈના દંપતીના રૂપિયા 2 કરોડના એન્ટિક દાગીના ચોરનાર શબ્ય. વિસુના 27 પ્રોજેક્ટના રહીશોએ હાઈકોર્ટમાં કહ્યું કે બિલ્ડિંગને એનઓસી આપી છે એટલે તોડી શકાય નહીં. સુરત સિવિલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 5 વ્હીલચેર દિવ્યાંગોને અર્પણ કરાઈ. કતરગામના ફૂલપાડા વિસ્તારમાં બીઆરટીએસ રોડને અડીને આવેલા દબાણો હટાવાયા. બે નશેડીઓએ વેસુ કેનાલ રોડ ઉપર બનેલા આઇકોનિક વોકવેની 3.18 લાખની લાઇટ ચોરી ભંગારમાં વેચી દીધી. અને અદાણી પોર્ટ પાસે બેભાન મળેલા ચાલકના મોત પ્રકરણમાં નિષ્પક્ષ તપાસની માંગણી સાથે સિવિલના પીએમ રૂમ પર પરિવારજનોનો હોબાળો. વધુ સમાચાર વિગતવાર. પુણા નવા કમેલા સ્થિત સરદાર માર્કેટની પાછળ રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ એક યુવક પર હુમલો કરી ગળું દબાવી મોતની ઘાટ ઉતારી દેતા પોલીસ દોડતી થઈ છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના જલગાંવ તાલુકાના જામોદ ગામના વતની અને હાલ પુણા સરદાર માર્કેટની પાછળ નવા કમેલા સ્થિત સંજયનગર ઝુંપડપટ્ટીમાં રહેતા મહેમૂદ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ માર્કેટમાં હમાલીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 26 વર્ષીય પુત્ર સલમાન ખાન રિક્ષા ચલાવી પરિવારના આર્થિક મદદ કરતો હતો. તારીખ 2 ડિસેમ્બરના રોજ રાત્રિના 12 થી સવારના 4 વાગ્યા દરમિયાન સરદાર માર્કેટની પાછળના ભાગેથી સલમાન ખાનની લાશ મળી આવી હતી. આ બનાવ સંદર્ભે પુણા પોલીસને જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે લાશને મોકલી આપી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સલમાનનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવતા પોલીસ સલમાનના ઘરે પહોંચી હતી. પુત્રની હત્યા થઈ હોવાનું માલુમ પડતા પરિવાર પર શોકની કાલીમાં છવાઈ હતી. આ સાંભળી આજુબાજુના રહીશો પણ એકત્ર થયા હતા. આ બનાવ સંદર્ભે સલમાન ખાનના પિતા મહેમૂદ ખાને પુણા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક સલમાનનો 3-4 દિવસ પહેલા અજાણ્યા શખ્સો સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં તેની હત્યા થઈ હોવાનું તેના ભાઈ રફીકે જણાવ્યું હતું. રફીક ખાન નયા કમેલા સંજયનગર માર્કેટમાં કામ કરતા હું. ये घटना जो घटी है ये 3-4 दिन पहले वो भाई का किसी के साथ झगड़ा हुआ था. घर पे आके पापा ने पूछे कि भाई क्या हुआ क्यों, तो पापा को डर के मारे उसने कुछ बताया नहीं कि पापा क्या हुआ क्या नहीं. फिर 2-3 दिन बाद में उसके साथ ये और एक घटना घट गई. इसी घटना ऐसी घटी कि उसका मर्डर हो गया. जब पोस्टमार्टम के अंदर पीएम हुआ तो पुलिस वालों ने बोला कि ये मर्डर है. पोस्टमार्टम के अंदर उसका गला घोट के मारा गया उसको. आपको कैसा मालूम पड़ा कि मेरे को, मैं ये भाई ने घर से मेरे को फ़ोन किया कि बोले भाई सलमान का ऐसा हो गया. तो मैं जैसे मेरे को फ़ोन आया मैं सीधा यहाँ आया हूँ. यहाँ से मैं जब आया यहाँ पर तो उसको मेडिकल से यहाँ ला चुके थे घर पे. पोस्टमार्टम में ऐसा बताया कि भाई इसकी गला घोट के हत्या करी गई है, ये मर्डर है. क्या लगता है किसको पे शंका है? शंका ये जो है जिसके साथ झगड़ा हुआ था उसी के ऊपर शंका जा रही है हमारी. क्या नाम था मरने वाले का? सलमान, सलमान खान महमूद खान. क्या काम करता? रिक्शा चलाता था. સુરતમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. બિલ્ડિંગ અને જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર વહેલી સવારથી આવકવેરાની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને સુરતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં સંગીની ગ્રુપ, અરિહંત ગ્રુપ, અશીદ દોશી, મહેન્દ્ર ચંપક ગ્રુપ ખાતે ઇન્કમટેક્સ ડીડીઆઈ વિંગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, જેથી ટીમને કોરોના કાળ બાદ થયેલા સોદાઓમાં
મોટા પાયે ગેરરીતિ થઈ હોવાથી મોટી રકમ હાથ લાગી તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં ઇન્કમ ટેક્સના મોટા પાયે દરોડા હાથ ધરવામાં આવ્યા છે. બિલ્ડર અને તેની સંલગ્ન જ્વેલર્સ ગ્રુપ અને તેમના બે ભાગીદારોની ત્યાં પણ રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેર સહિતના અંદાજે 30 સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ રેડની કામગીરીમાં મોટી સંખ્યામાં અમદાવાદ અને સુરતના અધિકારીઓ જોડાયા છે. કોરોના કાળ બાદ બિલ્ડર લોબી માંડ પાર્ટી ચડી છે ત્યારે સુરતમાં સંગીની ગ્રુપ, અરિહંત ગ્રુપ, અશીષ દોશી, મહેન્દ્ર ચંપક ગ્રુપ ખાતે આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને બિલ્ડર લોબીમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના કાળ બાદ જમીનના સોદાઓ અને મકાનના વેચાણમાં થોડી તેજી જોવા મળી છે. તેવા સમયે આઈટીની કામગીરીથી બિલ્ડરોમાં રોષ સાથે ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આઈટીની કામગીરી દરમિયાન વાંધાજનક દસ્તાવેજોની કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરી પૂર્ણ થયા બાદ કરોડો રૂપિયાની કરચોરી પકડાય તેવી આશંકા જણાય છે. આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગોને ટ્રાઇસિકલ આપવા આવેલા ગૃહ રાજ્યમંત્રીએ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સ્વચ્છતાને લઈને તમામને ખખડાવ્યા હતા. સુપ્રિન્ટેન્ડન્ટને બાથરૂમ બહાર સફાઈ ચાર્ટને લઈ નોટિસ લગાવી ઠપકો આપ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 5 વ્હીલચેર દિવ્યાંગોને અર્પણ કર્યા બાદ તેઓ ટ્રોમા સેન્ટરમાં રાઉન્ડ પર ગયા હતા. ઇકબાલ કડીવાળાએ જણાવ્યું કે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત સિવિલ હોસ્પિટલ આવ્યા હતા, જ્યાંથી તેઓ ટ્રોમા સેન્ટરમાં રાઉન્ડ લઈ દર્દીઓના હાલચાલ પૂછવા ગયા હતા. દરમિયાન ટ્રોમા સેન્ટરના શૌચાલય બહાર લાગેલા સાફ સફાઈના ચાર્ટ પર આજની કોઈ એન્ટ્રી ન દેખાતા હર્ષ સંઘવીની નજર પડી હતી. જે બાબતે જવાબદાર અધિકારીઓને પૂછવામાં આવતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. વધુમાં જણાવ્યું હતું કે ઇન્ચાર્જ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ખખડાવી બે કોર્પોરેટરની સફાઈની તમામ જવાબદારી સોંપી હતી. ઇકબાલ કડીવાળાની ક્યારથી સફાઈ નથી થઈ એ બાબતે તપાસ કરી રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો. વોર્ડમાં ગંદકી જોઈ હોસ્પિટલના બેહાલનો સચોટ અનુભવ લીધો હતો. મનપાના કતારગામ ઝોનના આરોગ્ય વિભાગ અને શહેર વિકાસ વિભાગના સંયુક્ત અભિયાન હેઠળ જાહેર રોડ પર ન્યુસન્સ રૂપ માછલીના વેચાણ કરતા ધંધાર્થીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. SRPના બંદોબસ્ત હેઠળ માછલીના વેચાણ કરતા લોકોની દુકાનો સીલ કરીને માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. મનપાના કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર શોફ દ્વારા જણાવ્યું હતું કે જાહેર રોડ પર માછલી વેચાણની પ્રવૃત્તિ કરતા લોકો સામે વારંવાર ફરિયાદો ઉઠી રહી હતી. આ જગ્યા સુરત મનપા અથવા GIDCની હોવાની શક્યતા છે. માછલીનું વેચાણ કરતા લોકો દ્વારા દુકાનના કોઈ પુરાવા રજૂ કર્યા ન હોય ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરીને દુકાનો સીલ કરાઈ હતી. પાલિકા દ્વારા દબાણો હટાવવાની સાથે માલસામાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં સુરત મનપાના કતારગામ ઝોનના શહેર વિકાસ ખાતાના કર્મચારી સાથે આરોગ્યના કર્મચારીઓ જોડાયા છે. સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને SRPની ટુકડીના બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે. વેસુ કેનાલ રોડ પર બનેલા આઇકોનિક વોકવે એન્ડ ગાર્ડનની 3.18 લાખની કિંમતની 159 લાઇટ ચોરી થતા મનપા દોડતી થઈ હતી. પોલીસે આ ગુનામાં બે દારૂડિયાઓને દબોચ્યા હતા. વેસુના આઇકોનિક રોડ ઉપર આવેલા ગાર્ડનની લાઇટનું મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ધરાવતા વિજય પટેલના વાયરમેન કમલેશભાઈ જ્યારે અહીં મેન્ટેનન્સના કામ અર્થે પહોંચ્યા હતા ત્યારે તેમને અહીં આવેલા 500 પોલ પૈકી 159 પોલની લાઇટ ચોરી જોવા મળી હતી. મોવી કિંમતમાં આ બલ્બ ચોરી થતા તેમણે ત્વરિત વિજયભાઈને જાણ કરી હતી. 3.18 લાખની કિંમતની લાઇટ અને 20,000ની કિંમતની ડ્રોઅર ફિટિંગ સેક્શન બારી ચોરી કરનારને પકડવા માટે આ કર્મચારીઓએ જાતે જ આ રોડ ઉપર આવેલા CCTV ચેક કરતા એક બાઇક ઉપર 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર દરમિયાન ડબલ સવારી આવતા બે યુવાનો ચોરી કરતા અને તે લઈ જતા દેખાઈ આવ્યા હતા. ચોરીની આ ગંભીર ઘટનાને લઈને વિજયભાઈએ ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સબ ઇન્સ્પેક્ટર KP જાડેજાએ આ ફૂટેજની મદદથી ચોરીમાં સંડોવાયેલા સતીશ ઉર્ફે સત્યો મહેશ વસાવા અને શિવા રાજુ મહાલેને ઝડપી લીધા હતા. નાનું મોટું કામ કરતા બંને ત્રીજા એક સાગરીતની મદદથી નશાની લત સંતોષવા અહીંથી આ લાઇટ ચોરી કરી તેને તોડી કોપર ભંગારમાં વેચી દીધો હતો. મૂળ મહારાષ્ટ્રના વતની ટ્રક ડ્રાઈવર ગઈકાલે રાત્રે હજીરા ખાતે આવેલ અદાણી કંપનીના ગેટ પાસે બેભાન મળી આવ્યું હતું. તેની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. દરમિયાન આજે સવારે મૃતકના પરિવારજનો અને સમાજના લોકો PM રૂમ ઉપર ભેગા થયા હતા. અદાણી કંપની અને હજીરા પોલીસ સામે આક્ષેપ કરવાની સાથે નિષ્પક્ષ તપાસ અને વળતરની માંગ કરી ડેડ બોડી સ્વીકારવાનો ઇનકાર કરી હંગામો કર્યો હતો. હજીરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર ધુલિયા જિલ્લાના દુવેર ગામનો વતની અશોક ગેંગનાથ સાલવે ટ્રક ડ્રાઈવર હતો. ટ્રક લઈને સુરત આવ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે અદાણી પોર્ટ કંપનીના ગેટ નંબર 1 પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો.
કંપનીની એમ્બ્યુલન્સ દ્વારા તેની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. શુક્રવારે સવારે મૃતકના પરિવારજનો અને સમાજના કેટલાક લોકો પીએમ રૂમ ઉપર ભેગા થઈ ગયા હતા. મૃતકના ભાણી સંતોષ રાજેન્દ્ર પવાર સહિત સમાજના લોકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે અશોકભાઈને કંપનીમાં કરટ લાગ્યો છે, પણ કંપની સાથે મિલીભગતમાં હજીરા પોલીસ પણ સાચી હકીકત છુપાવી રહી છે. તેનું કરંટ લાગવાથી મોત થયું છે, છતાં નેચરલ ડેથ બતાવવામાં આવી રહ્યું છે. આ અંગે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. મૃતકને 3 સંતાનો છે, તેના પરિવારને ન્યાય અને યોગ્ય વળતર મળવું જોઈએ તેવી માંગો સાથે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી હંગામો કરવામાં આવ્યો હતો. મારું નામ સતીશ સોનમને. શું ઘટના બની હતી? આજે અશોક સાળવે નામના વ્યક્તિની અડાની પોર્ટ ખાતે એ ટ્રાન્સપોર્ટનું કામ કરતો હતો, ગાડી ડ્રાઈવર હતો. એ ગાડી વાપીથી ભરીને, ખાંડની ગાડી ભરીને અડાની પોર્ટ તરફ લઈ જતો હતો. તો અડાની પોર્ટ પર એ જ્યારે બિલ્ટી જમા કરાવવા ગયો ત્યારે એને કરંટ લાગીને ત્યાં એ વ્યક્તિની મોત થઈ છે. એ અડાની પોર્ટના કર્મચારીઓ અથવા ત્યાંની વ્યવસ્થાની બેદરકારીથી ત્યાં અમે હમણાં અમારા સગાવાળાઓને મોકલ્યું હતું, ત્યાં જોવા મળ્યું કે ત્યાં પોર્ટની અંદર જે વાયરિંગ થયેલી છે તે વાયરિંગની અંદર કટ લાગેલા હતા, અને અત્યારે ત્યાંની વ્યવસ્થાએ ત્યાં ટેપ ચોંટાડી છે, એટલે એ કારણે જ એ વ્યક્તિને ત્યાં કરંટ લાગ્યું છે અને એનું મોત થયું છે. પોલીસ શું કહે છે? પોલીસનું તો પહેલાં એમ કેવું હતું કે આમાં કોઈક આર્ટિકલ 74ના હિસાબથી એમ કે આમાં ફોરેન્સિક પેનલ નહીં થાય એમ કે, તો અમે દબાવ બનાવ્યો પોલીસની ઉપર કે ભાઈ અમારે FSL કરાવવાનું છે, ફોરેન્સિક PM કરાવવાનું છે. તો પોલીસ એમાં હવે માન્ય થઈ છે, કેમ કે સમાજના તમામ પ્રકારના કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયા અને લોકો જ્યારે જ્યારે સગાવાળાઓ વધતા ગયા એટલે પોલીસની ઉપર દબાણ આવ્યું અને પોલીસે આવી અમને જાણ કરી છે અને FSL કરાવ્યું છે. બધા સગાવાળાનોને અમારું એમ કેવું છે કે અત્યારે અમે બોડી સ્વીકારવા નથી માંગતા. એનું કારણ આ છે કે જે ટ્રાન્સપોર્ટમાં જે વ્યક્તિ મર્યો છે એ વ્યક્તિ જે ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે એ વ્યક્તિને ટ્રાન્સપોર્ટ માલિકને અમે 3-4 વખત ફોન કર્યા, એ ટ્રાન્સપોર્ટના કોઈ પણ જવાબદાર વ્યક્તિ અમારા સુધી પહોંચ્યા નથી અને અમારા સુધી પહોંચ્યા વગર અને અમને એના તરફથી કોઈ આશ્વાસન આપવામાં આવ્યા નથી, અથવા જે પોર્ટમાં આ ઘટના બની છે એ પોર્ટના કોઈ પણ કર્મચારી અથવા જવાબદાર વ્યક્તિ અમને અહીંયા મળીને અમને સાંત્વના અથવા અમને આની ડિટેલ કીધી નથી. એટલે અમે અસંતુષ્ટ છીએ કે આની હત્યા થઈ છે કે કેમ. અત્યાર તો PM થયું છે, PM પછી જે રિપોર્ટ આવશે તે આધાર પર અમે આગળની કાર્યવાહી હાથ ધરશું. જ્યારે આ વ્યક્તિની મોત થઈ ત્યારે પહેલા તો એવું હતું કે એક વ્યક્તિ વાપીથી જ્યારે આ ગાડી ભરાઈ, ગાડી ભરાયા પછી આ વ્યક્તિ ડ્રાઈવર હતો અને ડ્રાઈવરની સાથે એક વ્યક્તિ મજૂર તરીકેનો હતો, એને સુરત આવવું હતું. તો સુરતમાં એ પેલા ભાઈને એને લિફ્ટ આપી અને એ સીધા અડાની પોર્ટ પર પહોંચ્યા. અડાની પોર્ટ પર પહોંચ્યા તો ત્યાં જ્યારે આ વ્યક્તિની ડેડ બોડી ત્યાં પડી અને ત્યારે બધા ભેગા થયા તો ત્યાં એવી જ ચર્ચા ચાલતી હતી કે આ વ્યક્તિને કરંટ લાગીને મોત થઈ છે, કરંટ લાગીને મોત થઈ. ત્યારબાદ એને એની બોડીને SR કંપનીના કોઈ મેડિકલ એટલે ત્યાંનો કોઈ દવાખાનો હશે ત્યાં લઈ જાય. સુરત SOG સેન્ટ્રલ બસ સ્ટેશન પાસેથી ટ્રેનમાં પૂછપરછના આધારે લસકાણા ડાયમંડનગર વિસ્તારમાં મુસાફરના સ્વાંગમાં રૂપિયા 4 લાખનું ગાંજો લઈ સુરત આવેલા દંપતી કરિયાણાની દુકાન મેસ પાનના ગલ્લા પર અને છૂટક ગાંજો વેચતી મહિલા અને ગાંજો લેવા આવેલા યુવાનને ઝડપી લીધા બાદ તેમની મહિલા સહિત 3ને ઝડપી લીધા હતા. બાતમીના આધારે સુરત SOG ગતરોજ સેન્ટ્રલ બસ સ્ટેશન પાસે તિરુપતિ રેસીડેન્સી હોટલ સામેથી પસાર થતા હનુમાન ગોપીનાથ બહેરા, તેની પત્ની પ્રતિમા, કલ્પના બુલ્લા જનાર્દસ્વાય અને તેમની સાથે કાલિયા ઉર્ફે રામ ગોવિંદા પહાણને ઝડપી પાડી તેમના સામાનમાંથી રૂપિયા 3.99 લાખની મત્તાનો 39,920 કિલોગ્રામ ગાંજો, રોકડા રૂપિયા 17,500 અને 2 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની સતર્કતાને લીધે સુરતમાં ગાંજો ઘૂસાડવાનું મુશ્કેલ હોય દંપતી અને મહિલાને પૈસા આપી ટ્રેનમાં આવવા જવાની વ્યવસ્થા કરી મુસાફરના સ્વાંગમાં સામાનમાં ગાંજો છુપાવી મંગાવ્યો હતો. કાલિયા ઉર્ફે રામ તેમની પાસે ગાંજો લેવા આવતા ઝડપાયો હતો. પૂછપરછમાં કાલિયાએ જણાવ્યું કે તે ગંજામના બલરામ પ્રધાન પાસેથી ટ્રેનમાં ગાંજો મંગાવી ડાયમંડનગરમાં ઘણા ઉડિયા લોકો રહેતા હોય છે, જુદા જુદા સ્થળે વેચાણ કરવા આવતો હતો. તેની કબૂલાતના આધારે SOG લસકાણા વિપુલનગર પાસેથી અહલ્યા ગણપતિ શાહુ અને કિશોર મનજી જસાણીને ગતરાત્રે ઝડપી લીધો હતો. અહલ્યા શાહુ લસકાણા વિપુલનગરની પાછળ મેસ અને પાનનો ગલ્લો ચલાવે છે, જ્યારે કિશોરભાઈ ડાયમંડનગરમાં મારુતિ નંદન નામની
કરિયાણાની દુકાન ધરાવે છે. બંને પોતાના ધંધાના સ્થળેથી ગાંજાનું વેચાણ કરતા હતા, જ્યારે કાલુ ગાંજાની પડીકી બનાવી ડાયમંડનગરમાં છૂટક વેચાણ કરતો હતો. ઓડિશાથી ગાંજો મોકલનાર બલરામ નારાયણ પ્રધાનની વોન્ટેડ જાહેર કરાયો છે. પૂણા આયમાતા ચોક પાસેના રોડ પરથી કાકી ભત્રીજી રિક્ષામાં બેસી ઘરે જઈ રહી હતી, ત્યારે બાઇક પર ત્રાટકેલા બે સ્નેચરોએ યુવતીના હાથમાંથી 51,500ની મતા ભરેલું પર્સ આંચકીની ધૂમ સ્ટાઇલમાં ભાગી છૂટ્યા હતા. પૂણા ગામ મગોબ સ્થિત દરબારનગરમાં રહેતા સુનીતાબેન જયદીપસિંહ ગોહિલ તારીખ 25 નવેમ્બરના રોજ પોતાના ભાઈની દીકરી પ્રિયાંશી સાથે ચોટાબજાર ખાતે ખરીદી કરવા માટે ગયા હતા. ચોટાબજારમાં ખરીદી કર્યા બાદ ઘરે આવવા માટે એક ઓટો રિક્ષા ભાડે કરી હતી. રિક્ષામાં બેસીને બંને જણા ઘરે આવી રહ્યા હતા, ત્યારે બપોરના 3 વાગ્યાના અરસામાં પૂણા આયમાતા ચોક પાસેના રોડ પરથી રિક્ષા પસાર થઈ રહી હતી. તે પાછળથી બાઇક પર બે સ્નેચરો ત્રાટક્યા હતા. પ્રિયંશીના હાથમાંથી ₹50,000નો આઈફોન અને રોકડા ₹1,500 મળી કુલ ₹51,500ની મતા ભરેલું પર્સ આંચકીને ધૂમ સ્ટાઇલમાં ભાગી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે સુનીતાબેને પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કાપોદરા વલ્ભાચાર્ય રોડ પરથી પસાર થતા એક સગીર બાળકની આંખમાં મરચાની ભૂકી નાખી પેન્ટના ખિસ્સામાંથી ₹9,000ના મોબાઈલ ફોનની લૂંટ કરી એક લૂંટારૂ ભાગી છૂટ્યો હતો. કાપોદરા વિસ્તારમાં રહેતો એક સગીર યુવક તારીખ 2 ડિસેમ્બરના રોજ કાપોદરા વલ્ભાચાર્ય રોડ નજીક મેલ્લી માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક અજાણ્યો યુવક તેની પાસે આવી આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. ત્યારબાદ લૂંટારૂએ તેના ખિસ્સામાંથી ₹9,000નો મોબાઈલ ફોન લૂંટીને ભાગી છૂટ્યો હતો. આ બનાવ સંદર્ભે સગીર બાળકે કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રિંગ રોડ હરિઓમ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા એક વેપારી પાસેથી અમદાવાદના 4 વેપારીઓએ ₹16.3 લાખનો ઉધાર માલ ખરીદ્યા બાદ દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. વેસુ સ્વસ્તિક માઇલસ્ટોનમાં રહેતા શૈલેષકુમાર મહેન્દ્રકુમાર નાગલિયા રિંગ રોડ ખાતે હરિઓમ ટેક્સટાઇલ માર્કેટમાં સ્વસ્તિક ટેક્સટાઇલ નામની કાપડની દુકાન ધરાવે છે. 2019માં રાજસ્થાનના વતની અને હાલ અમદાવાદ સફલ માર્કેટમાં સંદીપ ક્રિએશન નામથી ધંધો કરતા મહેનકુમાર મહાવીર ઢેલારિયા, તેનો ભાઈ નિખિલ મહાવીર ઢેલારિયા, મહાવીર કેસરીમલ ઢેલારિયા અને અમદાવાદ પાંચકુવા સ્થિત મુનશી ચેમ્બરમાં કૈલાસ દુપટ્ટા નામથી દુકાન ધરાવતા હેમંતદાસ ઉર્ફે બંટી તુલજારામ અસવાની નામના વેપારીઓએ શૈલેષકુમારનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વેપારી ધારાધોરણ મુજબ પૈસા આપવાની બાહેધરી આપી વેપાર ધંધો શરૂ કર્યો હતો. શરૂઆતમાં ઉધાર માલ લઈ સમયસર પૈસા આપી શૈલેષકુમારનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ચારે જણાએ તારીખ 16/4/2019થી 21/1/2020 દરમિયાન ₹16.3 લાખના દુપટ્ટાનો ઉધાર માલ ખરીદ્યો હતો, પરંતુ સમયસર પૈસા ન ચૂકવતા શૈલેષકુમારે ઉઘરાણી શરૂ કરી હતી, જેથી ચારે જણાએ ઉઘરાણીથી કંટાળી જઈ શૈલેષકુમારને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પૈસા ચૂકવ્યા ન હતા. ત્યારબાદ આ તમામે દુકાન અને મોબાઈલ બંધ કરી ઉઠમણું કરી ભાગી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે શૈલેષકુમારે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના જયપુરની 5-સ્ટાર હોટલમાં 5 દિવસ અગાઉ વેપારી તરીકે રોકાઈ મુંબઈના દંપતીના રૂમમાંથી ₹2 કરોડના એન્ટીક દાગીના ચોરનાર વાપીના રીઢા ચોરની સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જયપુર પોલીસે સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાંથી ઝડપી પાડી તેની પાસેથી તમામ દાગીના કબજે કર્યા હતા. રાજસ્થાનના જયપુરની 5-સ્ટાર હોટલમાં 5 દિવસ અગાઉ મુંબઈના વેપારીએ પોતાની પુત્રીના લગ્નનું આયોજન કર્યું હતું અને પોતાના મહેમાનો માટે 6 અને 7 માળે ઘણા રૂમ બુક કરાવ્યા હતા. તે પૈકી રૂમ નંબર 734માં રોકાયેલા મુંબઈના વેપારી રાહુલભાઈ અને તેમના પત્ની 7:30 વાગે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા અને રાત્રે 11:30 વાગે પરત ફર્યા, ત્યારે પોતાના કારથી રૂમ નહીં ખુલતા હોટલ સ્ટાફને જાણ કરી રૂમ ખોલાવ્યો હતો. બાદમાં મોડેથી રાહુલભાઈના પત્નીએ ડિજિટલ લોકર ખોલવા પ્રયાસ કર્યો હતો, નહીં ખુલતા ફરીથી સ્ટાફને બોલાવી ખોલ્યું તો તેમાંથી રોકડ અને એન્ટિક દાગીના મળી કુલ ₹2 કરોડની મતાની ચોરી થઈ હતી. આ અંગે તેમણે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને હોટલના સીસીટીવી ફૂટેજમાં હોટલમાં જ રોકાયેલો એક વ્યક્તિ રાહુલભાઈના રૂમમાં પ્રવેશતા નજરે ચડ્યો હતો. આથી પોલીસે સ્ટાફની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે વ્યક્તિ પોતાની ઓળખ વાપીના વેપારી તરીકે આપી હોટલમાં રોકાયો હતો, પરંતુ ચોરી માટે તેણે રાહુલભાઈ બની હોટલ સ્ટાફને રૂમ ખુલતો નહીં કહી બોલાવી માસ્ટર કીથી રૂમ ખોલાવ્યો હતો. બાદમાં તેણે રૂમમાંથી જ રિસેપ્શન પર ફોન કરી ડિજિટલ લોકરનો પાસવર્ડ ભૂલી ગયો છું, મારે લગ્નમાં હાજરી આપવા જવાનું છે કહી સ્ટાફને બોલાવી લોકર ખોલાવ્યો હતો અને દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જયપુર પોલીસને તે સુરતમાં હોવાની હકીકતમાં તાજ સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી દિલ્હી ગેટ વિસ્તારમાંથી ચોરી કરનાર જયેશ રવજીભાઈ સેજપાલને ઝડપી પાડી તેની પાસેથી તમામ દાગીના અને રોકડા રૂપિયા
37,950 કબજે કર્યા હતા. છેલ્લા 18 વર્ષથી ચોરી કરતો જયેશ જયપુર ચોરી કરવા હોટલમાં રોકાયો. તેના પૈસાની વ્યવસ્થા કરવા તેને આગલા દિવસે જ ઉદયપુરની એક હોટલમાં રોકાઈ રૂપિયા 2.50 લાખના દાગીના ચોરી વેચીને તેના પૈસાથી જયપુરની 5-સ્ટાર હોટલમાં રૂમ બુક કરાવી ચોરી કરી હતી. મશીનરી ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ મેળવવા તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકને 16.51 કરોડનો ચૂનો ચોપડાયો હતો. 17 વેપારીઓએ બેંક મેનેજર, લોન કન્સલ્ટન્ટ અને વેલ્યુઅર સાથે મળી સમગ્ર કૌભાંડ આચર્યું હતું. સલાબતપુરા પોલીસે 22 જણા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. અમદાવાદમાં આંબાવાડી ખાતે અમરકુંજ અપાર્ટમેન્ટમાં રહેતા સૈયદ મોહમ્મદ બચ્ચા તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર છે. બેંકની અલગ અલગ વ્યક્તિઓએ વેપાર ધંધાર્થ મશીનરી ટર્મ લોન અને કેપિટલ લોન મેળવી આ નાણાંનો બદલામાં ઉપયોગ કરવાના બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હોવાનું રેકેટ બહાર આવ્યું હતું. સાથોસાથ લોનની રકમ પણ બેંકમાં ભરપાઈ કરી ન હતી. બેંકમાંથી લીધેલી 16.16 કરોડની લોનના નાણાં અંગત ઉપયોગમાં વાપરી નાખવા સાથે બેંકમાં સુરત રિંગ રોડ શાખામાંથી અલગ અલગ વ્યાજ સહિત 16.51 કરોડનું ચૂકવણું પણ કર્યું ન હતું. બેંક વતી સૈયદ બચ્ચાએ ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે તત્કાલીન બેંક મેનેજર સુંદર રાજેન્દ્ર સુંબિયાન, લોન કન્સલ્ટન્ટ પુનિત નાનજીભાઈ વ્યાસ, નિલેશ નટુભાઈ નારીગરા, વેલ્યુઅર શરદ નારાયણ પાટીલ અને રમેશ સતારચંદ જૈન અને 17 લોન ધારકો જે વેપારીઓ મળી 22 જણા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. વિદેશ અભ્યાસ માટે 3 વાર વિઝા રિજેક્ટ થયા બાદ લોકડાઉન આવી જતા માનસિક તણાવગ્રસ્ત વિદ્યાર્થીએ એસીડીપી આપઘાત કરી લીધો હોવાનો ચૂકવનારો બનાવ સામે આવ્યો છે. ખેડૂત પિતાના એકના એક દીકરાના આપઘાતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતકે ન્યૂઝીલેન્ડમાં રહેતી ફોઈએ સ્પોન્સરશીપ પણ આપી હોવા છતાં 3 વાર વિઝા રિજેક્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં રહેતા 12 સાયન્સના વિદ્યાર્થી સનીએ પોતાના ઘરમાં એસીડીપી આપઘાત કરી લેતા પરિવારજનો પર શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. આ અંગે પરિવારે જણાવ્યું હતું કે ઘટના 22 નવેમ્બરના રોજ બની હતી. ઘરમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવેલા 21 વર્ષીય દીકરા સનીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ બાદ સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં લગભગ 10 દિવસ સુધી મોત સામે લડી રહેલા દીકરાએ હાર માની જીવ છોડ્યો હતો. સની 12 સાયન્સમાં પાસ થયા બાદ વિદેશમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી કરિયર બનાવવા માંગતો હતો. ખેડૂત પિતાના એકના એક દીકરાને ન્યૂઝીલેન્ડમાં રહેતી ફોઈ અભ્યાસ માટે સ્પોન્સરશીપ આપી હતી. સનીએ સ્પોન્સરશીપ સાથે ન્યૂઝીલેન્ડ એમ્બલેસીમાં સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કર્યું હતું. એકવાર નહીં, 3-3 વાર સનીના વિઝા રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ક્યારેક બેંક બેલેન્સો, ક્યારેક ફાઇલ, તો ક્યારેક કોઈપણ કારણ વગર એટલે સની માનસિક તણાવમાં આવી ગયો હતો. વારંવાર વિઝા રદ થયા બાદ લોકડાઉન આવ્યું, જેમાં સની ફરી હતાશ થઈ ગયો હતો. આગળ અભ્યાસના તમામ સ્વપ્ન વિખેરાતા હોય એમ કહી માનસિક તણાવમાં રહેતો હતો. આવા સંજોગોમાં 22 નવેમ્બરે સનીએ આપઘાતના ઈરાદે ઝેરી દવા પીધી હતી. હું તો એટલું જ કહીશ, વારંવાર પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને સફળતા મળે છે, બસ હિંમત હારવી ન જોઈએ, તેમના પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું. ઈચ્છાપુર ગામ સાયન્ટ ટેક્સટાઇલ પાર્કમાં આવેલી એક કંપનીના માલિકને ધાકધમકી આપી રૂપિયા 2 લાખની ખંડણી માગી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. ઘોડધોર રોડ નર્મદનગરમાં રહેતા કુશભાઈ અનિલભાઈ પટેલ ઈચ્છાપુર ગામ સાયન્ટ ટેક્સટાઇલ પાર્કમાં 01 ટ્રેક ટ્રોનિક નામની કંપની ધરાવે છે. તેની કંપનીમાં ઈચ્છાપુર ગામ જેટી કોર્પોરેશનની બાજુમાં રહેતા સુભાષ સુદર્શન સંપત્તિ અને ઈચ્છાપુર ગામના શિવગર્ગ વિજય ગર્ગ નામના 2 યુવકો નોકરી કરતા હતા. આ બંને જણાએ કંપનીની માહિતી પોતાના મિત્ર અને ઈચ્છાપુર ગામ જયરાજ સોસાયટીમાં રહેતા વિશાલ વિજય મગર અને અમિત ઉર્ફે માઇન્ડ શ્યામ મંદનસિંહને વોટ્સઅપ પર મોકલી આપી હતી. કંપનીનું આજરોજ ઓડિટ થવાનું હોય, જેમાં કંપનીમાં વધુ માણસો કામ કરે છે પણ તે ઓછા બતાવે છે તેવી માહિતી આપી હતી, જેથી 4 જણાએ કુશભાઈને જણાવ્યું હતું કે તમારી કંપનીની તમામ માહિતી ઓડિટવાળાને કહી નુકસાન કરાવીશ તેવી ધમકી આપી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. છેવટે રૂપિયા 2 લાખ નક્કી કરી બેંક ખાતામાં જમા કરાવવા કહ્યું હતું. આ માહિતી કારીગર શિવ અને સુભાષે આપી હોવાનું માલુમ પડતા કુશભાઈએ બંનેને પકડી પાડ્યા હતા. ત્યારબાદ સુજીત નામનો વ્યક્તિ એક્ટિવા ગાડી લઈને આવતા તેને પણ કુશભાઈએ રોકી લીધો હતો. ત્યારબાદ વિશાલ અને અમિત ફોરવ્હીલ ગાડીમાં ત્યાં આવી ચડ્યા હતા. કુશભાઈ સાથે માથાકૂટ કરી ગાળો આપી તેમના કારીગર સુમિતને એક તમાચો મારી દીધો હતો. ત્યારબાદ કુશભાઈને હથિયાર બતાવી માણસોને બોલાવી જાનથી મારી નાખવાની ધાકધમકી આપી પૈસા માંગણી કરી ભાગી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે કુશભાઈએ ઈચ્છાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતમાં ભેસ્તાન જિલ્લા તાલીમ ભવનના ગ્રાઉન્ડ ઉપર ટ્રેનિંગ દરમિયાન એક શિક્ષકની અચાનક તબિયત લથડ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતક પુલકી પટેલ મહુવા પ્રાથમિક શાળાના શિક્ષક અને સુરત ટ્રેનિંગમાં આવ્યા હતા. એટલું જ નહીં પણ 7 માસની સગર્ભા શિક્ષક પત્ની સાથે છેલ્લી વાત પણ ન કરી શક્યા હોવાની
દુઃખદ ઘટનાથી હજી પત્ની અજાણ હોવાનું જાણવા મળ્યું છે. સાથી મિત્રોએ જણાવ્યું હતું કે સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાંથી લગભગ 100 જેટલા શિક્ષકો સુરત ભેસ્તાન ખાતે જિલ્લા તાલીમ ભવનમાં યોગ અને રમતની ટ્રેનિંગ માટે આવ્યા હતા. આજે સવારે વોર્મઅપ કરતી વખતે અચાનક પુલકી કરશન પટેલને ઉબકા આવવા લાગ્યા હતા. પૂછપરછમાં નાસ્તો કરીને આવ્યા હોવાનું કહેતા થોડો આરામ કરવા કહેવામાં આવ્યો હતો. સવારે 9 વાગે તકલીફ વધી જતા નજીકના દવાખાને લઈ જવાયા હતા, જ્યાં પ્રેશર સહિતના તમામ ચેકઅપ બાદ આરામ કરવાનું કહેતા પુલકી ગ્રાઉન્ડ પર આરામ કરી રહ્યા હતા. બસ થોડીવાર બાદ અચાનક ખેંચ આવી જતા ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને 108માં ખાનગી હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયા હતા. પુલકી પરિવારમાં એકના એક દીકરા હતા. એક બહેન, નિવૃત્ત પિતા, શિક્ષિકા પત્ની સાથે રહેતા હતા. વર્ષ 2016માં કુડાદરામાં થયેલી ડબલ મર્ડરની ચકચારી ગુનામાં અંતિમ શ્વાસ સુધીની સજા પામેલો પાકા કામનો કેદી લાજપોર જેલમાંથી પેરોલ જમ્પ કરી ભાગી છૂટ્યો હતો, જે અંગે જેલ લિંબાયત પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. ગુડાદરામાં આસપાસ ખાતે કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા અજયસિંહ પાર્શ્વનાથસિંહ રાજપૂતે વર્ષ એપ્રિલ 2016માં ખૂની ખેલ ખેલ્યો હતો. ગોડાદરા પટેલનગર ખાતે પાનનું ગલ્લું ચલાવતા સુનિલ રાજપૂતના ગલ્લા પર અજય રાજપૂત હપ્તો ઉઘરાવવા આવ્યો હતો. અન્ય દુકાનદારોને પણ દામ દાટી ધમકી આપી અજય હપ્તો માંગ્યો હતો. સુનિલ રાજપૂતને હપ્તો આપવાનો ઇનકાર કરતા અજયે છરો લઈને જાહેરમાં દોડી ઓટલા પર બેસેલા લાલ બહાદુર રાજપૂત અને ધર્મરાજ રાજભર પર હુમલો કરી દેતા બંનેના મોત થયા હતા. આ મામલે અજયસિંહ સામે બેવડી હત્યા, હત્યાની કોશિશ, ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે અજયસિંહની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. દરમિયાન ગત તારીખ 20/4/2021ના રોજ કોર્ટે આરોપી અજયસિંહને આજીવન કેદ એટલે કે છેલ્લા શ્વાસ સુધીની કેદ અને 2,00,000ના દંડની સજા ફટકારી હતી. પાકા કામનો કેદી અજય ગત તારીખ 8/11/2021ના રોજ લાજપોર જેલમાંથી 14 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો. દરમિયાન રજાની મુદત પૂરી થતાં 23મીએ બપોરે 12 વાગે તેની જેલમાં હાજર થવાનું હતું. જોકે જેલમાં હાજર થવાના બદલે કેદી અજયસિંહ ભાગી છૂટ્યો હતો, જેથી જેલર કેજેત ધારગેએ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે અજયસિંહ રાજપૂત સામે ગુનો નોંધી તપાસ આદરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. જયપુરની 5-સ્ટાર હોટલમાં મુંબઈના દંપતીના ₹2 કરોડના એન્ટિક દાગીના ચોરનાર જબ્બે. વિસુના 27 પ્રોજેક્ટના રહીશોએ હાઈકોર્ટમાં કહ્યું કે બિલ્ડિંગને NOC આપી છે એટલે તોડી શકાય નહીં. સુરત સિવિલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 5 વ્હીલચેર દિવ્યાંગોને અર્પણ કરાઈ. કતરગામના ફૂલપાડા વિસ્તારમાં BRTS રોડને અડીને આવેલા દબાણો હટાવાયા. બે નશેડીઓએ વેસુ કેનાલ રોડ ઉપર બનેલા આઇકોનિક વોકવેની 3.18 લાખની લાઇટ ચોરી ભંગારમાં વેચી દીધી. અને અદાણી પોર્ટ પાસે બેભાન મળેલા ચાલકના મોત પ્રકરણમાં નિષ્પક્ષ તપાસની માંગણી સાથે સિવિલના PM રૂમ પર પરિવારજનોનો હોબાળો. આ સાથે સુરત ચેનલના સમાચાર સમાપ્ત થાય છે. નમસ્કાર.